કેમ છો બાળકો, આજે આપણે અંગ્રેજીની ચોપડીમાં લખવાનું છે. પાન નંબર 26 પર લખવાનું છે. સૌથી પહેલાં તારીખ લખવાની, 26/8/2020. હવે આપણે લખવાનું ચાલુ કરીએ. એમાં જુઓ, કેપિટલ આલ્ફાબેટને તેના સ્મોલ આલ્ફાબેટ સાથે જોડવાનું છે. જો અહીં આપેલું છે કેપિટલ એફ, એને સ્મોલ એફની સાથે આપણે જોડ્યો. હવે બીજો કયો છે, કેપિટલ એ, તો આપણે એને સ્મોલ એની સાથે જોડવાનું આવી રીતે. પછી કેપિટલ ડીને સ્મોલ ડીની સાથે જોડવાનો, કેપિટલ સીને સ્મોલ સી સાથે જોડવાનું, પછી કેપિટલ એ ને કેપિટલ ઈ ને સ્મોલ ઈ સાથે જોડવાનો. પછી નીચે જુઓ, અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખવાના છે. આ અંગ્રેજી નંબર આપ્યો છે, હવે એની સામે આપણે ગુજરાતી અંક લખવાનો છે. 1 1 11 એટલે 2 11, તો અહીંયા 2 11 11 લખ્યું છે ને. પછી 1 2 12 નો ગુજરાતી અંક શું થાય, 1 11 12, તો અહીંયા 1 11 12 લખવાનો છે. 1 3 13 એટલે 1 11 13, 1 4 14 એટલે 1 14 14, 1 5 15 1 15, 1 6 16 1 6 16, 1 7 17 1 7 17, 1 8 18 1 8 18, 1 9 19 1 9 19, 2 0 20 બગડે ને મિંડેવીસ. હવે નીચે જુઓ, હરોળમાં જુદા પડતા નંબર્સ પર ચોકડી કરવાની છે. આપણને જુદો જે નંબર્સ દેખાય એની ઉપર આપણે શું કરવાનું, ચોકડી કરવાનું છે. તો જુઓ, આમાં 1 3 13 ઉપર ચોકડી કરી છે. પણ કેમ એની પર ચોકડી કરી છે, જુઓ બીજા બધા અંક કયા લખ્યા છે, 1 7 17, 1 7 17, 1 7 17 અને 1 7 17. તો આ બધા નંબર્સમાં કયો જુદો જુદો નંબર્સ છે, 1 3 13, એટલે એની ઉપર આપણે ચોકડી કરી છે. હવે જુઓ કયો નંબર આપ્યો છે નીચે, 1 4 14, 1 4 14, 1 4 14, 1 9 19 અને 1 4 14. તો આમાં આપણને કયો જુદો નંબર દેખાયો, 1 9 19, તો એની ઉપર આપણે ચોકડી કરવાની. 1 8 18, 1 8 18, 1 8 18, 1 2 12, 1 8 18. તો આપણને આમાં કયો નંબર તમને જુદો દેખાયો, 1 2 12, તો એની ઉપર આપણે ચોકડી કરવાની. હવે સામેના પાન પર જુઓ, પાન નંબર 27 પર પણ શું આપ્યું છે, હરોળમાં જુદા પડતા આલ્ફાબેટ ઉપર ચોકડી કરવાની. આમાં આપણે જોયું ને કે આપણે જુદા પડતા નંબર્સ પર ચોકડી કરી, હવે આપણે આલ્ફાબેટ પર ચોકડી કરવાની છે. ઈ ડી ઈ ઈ, તો આમાં તમને કયું અલગ દેખાયું, ડી, એટલે એની ઉપર તમે ચોકડી કરેલી છે. પછી બી સી બી બી બી, તો આમાં કયો આલ્ફાબેટ તમને અલગ લાગે છે, સી, તો એની ઉપર ચોકડી કરાશે. એફ 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 ડી, તો ડી ઉપર ચોકડી કરવાની છે. એવી રીતે તમારે બધામાં જુદા પડતા આલ્ફાબેટ ઉપર ચોકડી કરવાની. હવે નીચે જુઓ, કેપિટલ આલ્ફાબેટ સામે સ્મોલ આલ્ફાબેટ લખવાનો છે. આમાં જુઓ, કેપિટલ એફ લખ્યો છે, તો એની પછી શું લખ્યું છે, સ્મોલ એફ. આમાં કેપિટલ એ, તો અહીંયા સ્મોલ એ લખાશે. કેપિટલ સી, તો સ્મોલ સી લખાશે. કેપિટલ ડી, તો સ્મોલ ડી લખાશે. કેપિટલ ડી, તો સ્મોલ ડી લખાશે. કેપિટલ ઈ, તો અહીંયા સ્મોલ ઈ લખાશે. કેપિટલ બી, સ્મોલ બી. કેપિટલ એફ, સ્મોલ એફ. કેપિટલ બી, સ્મોલ બી. કેપિટલ સી, સ્મોલ સી. કેપિટલ એ, સ્મોલ એ. કેપિટલ ઈ, સ્મોલ ઈ. ચાલો, બાય.